नमस्कार मित्रों, आज आप धोरण 3 गणित विषय सामायिक मूल्यांकन कसोटी एटले के निदान कसोटी के जून 2021 में लेवानी छे तेना मॉडल पेपर नो संपूर्ण सॉल्यूशन साथे अभ्यास करीशु। अहीं तमे जोई शको छो मॉडल पेपर ना कुल 25 मार्क्स छे। प्रश्न नंबर 1, 10-10 ना जूथ बनावीने संख्या लखो जेना कुल 3 मार्क्स छे। तो अहीं तमे जोई शको छो के पहली आकृति में आपणने केटलीक माछलीओ आपवामां आवेली छे, एमां 10-10 ना बे जूथ पड़शे अने 5 माछलीओ बाकी रही जशे एटले कुल 25 माछली थशे। त्यार पछी बीजा चित्र में जुओ तो अहीं तमने केटला चित्र आपेला छे, एना 10-10 ना 4 जूथ पड़शे अने 4 चित्र अलग रहेशे एटले के कुल 44 जवाब थशे। त्यार पछी त्रीजा चित्र में चॉकलेटो छे, एमां तमे जोई शको 10-10 ना 5 जूथ थशे अने 8 चॉकलेट बाकी वधशे एटले 58 जवाब आवशे। त्यार पछी प्रश्न नंबर 2, सरवाळो करो जेना कुल 4 માર્ક્સ છે, 9+2 એટલે 11 થશે, 7+1 8 થશે, 9+9 18 અને 4+2 6 થશે। ત્યાર પછી નીચે 20+20 40 થશે, 27+22 એટલે 49 થશે, 8+4 એટલે 12 થશે અને 5+4 એટલે 9। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, બાદબાકી કરો જેના કુલ 4 માર્ક્સ છે, એમાં 9માંથી 7 બાદ કરીએ તો 2, 6માંથી 1 બાદ કરીએ તો 5, 3માંથી 0 બાદ કરીએ તો 3 અને 8માંથી 4 બાદ કરીએ તો 4। નીચે જોઈએ તો 17માંથી 4 બાદ કરીએ તો 13, 15માંથી 3 બાદ કરીએ તો 12, 36માંથી 15 બાદ કરીએ તો 21 અને 27માંથી 13 બાદ કરીએ તો 14। પ્રશ્ન નંબર 4, પેટર્ન પૂર્ણ કરો જેના કુલ 5 માર્ક્સ છે, તો એમાં 87, 87 પછી 88, 88 પછી 89, 89 પછી 90, 91, 92, 93, 94 એવી રીતે આ પેટર્ન આગળ વધશે। ત્યાર પછી 20, 19, 18 એક ઘટતા જશે, તો 18 પછી 17, 16, 15, 14 અને 13 એવી રીતે રાત દિવસ એવી રીતે આ પેટર્ન આગળ વધશે। ત્યાર પછી નીચે જુઓ, અહીં જે આકૃતિઓની પેટર્ન આપેલી છે તેના પણ અહીં તમને ઉત્તર આપવામાં આવેલા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 6 માર્ક્સ છે, પહેલું મોટી સંખ્યા ઉપર ગુણ કરવાના છે, 9 અને 15 આપેલા છે તો 15 મોટા છે તો 15 ઉપર ગુણ કરીશું, 16 અને 11માં 16 મોટી રકમ થશે તો 16 ઉપર ગુણ કરીશું, બીજું આપેલું છે નાની સંખ્યા ઉપર ગુણ કરો તો એમાં 13 અને 17માં 13 નાના થશે તો 13 ઉપર ગુણ કરીએ, 11 અને 7માં 7 નાના થશે તો 7 ઉપર ગુણ કરીએ, ત્રીજું છે સૌથી મોટી સંખ્યા ઉપર ગુણ કરો તો અહીંયા સૌથી મોટી સંખ્યા 12 છે તો 12 ઉપર કરીશું, ત્યાર પછી 18, 14 અને 19માં સૌથી મોટી સંખ્યા 19 છે તો 19 ઉપર કરીએ, ત્યાર પછી ચોથામાં કહ્યું છે કે સૌથી નાની સંખ્યા ઉપર ગુણ કરો તો 18, 14 અને 6માં 6 નાના છે તો 6 ઉપર ગુણ, 2, 12 અને 18માં 2 નાના છે તો 2 ઉપર ગુણ કરીએ। ત્યાર પછી 5મું, ખૂટતા માસના નામ લખો જેના કુલ 2 માર્ક્સ છે, એમાં કાર્તક, અક્ષર, પુષ, મહા, ફાગણ અને ચૈત્ર। ત્યાર પછી નીચે જોઈએ તો વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। પ્રશ્ન નંબર 6, નોટો અને સિક્કા ભેગા થઈ કુલ કેટલા રૂપિયા થશે એ અહીં દર્શાવવાનું છે, તો જે પ્રથમ ચિત્ર આપણને આપેલું છે નોટો અને સિક્કાઓનું તે કુલ ભેગા કરીએ તો 45 રૂપિયા થશે। 10-10 ની તમે જોઈ શકો છો 4 નોટ છે એટલે 40 રૂપિયા અને 1 રૂપિયાના 5 સિક્કા છે એટલે 45 રૂપિયા। ત્યાર પછી બાજુમાં જુઓ તો 10-10 રૂપિયાની 2 નોટ છે એટલે કે 20 રૂપિયા અને 1-1 રૂપિયાના 3 સિક્કા છે એટલે 23 રૂપિયા। પ્રશ્ન નંબર 7, દાખલા ગણો, 1 માર્ક્સનો દાખલો છે, જો સાક્ષીની પાસે 23 જામફળ છે, તેણે જામફળ ખાધા, હવે તેની પાસે કેટલા જામફળ વધે, હવે 15 જામફળ ખાઈ ગઈ તો 23માંથી 15 બાદ કરી દઈએ તો જવાબ આવશે 9 જામફળ। તો મિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા સોલ્યુશન સાથે।